બેટા આજે કે મુંતાવમાં છો તો પૂછો કેમ કર્યું? અરે પપ્પા મોડું થાય છે, તમારી પાસે બેસવાનો સમય થોડો હોય કેમ મોટા ભાઈ? એમ નથી કેતો, ખાલી એમ જ પૂછી લીધું. હા બેટા જાઓ જાઓ, તમારે મોડું થતું છે. હા હવે સમજ્યા સમયની કિંમત. બેટા સમયને બચાવજો, પણ સમયનો સદુપયોગ પણ કરજો. હા પપ્પા, એટલે તો ઉતાવળમાં જતા હતા, પણ તમે જ રોકીને મારો સમય બગાડો છો. ચાલો મોટા ભાઈ. હા ચાલ. બેટા પણ રસ્તા પર ધ્યાન રાખીને ચાલજો, ક્યાંક ઠોકર ન લાગે. અરે પપ્પા આવું કેમ બોલો છો તમે, એક સારું બોલો. અરે સારું જ ઈચ્છું છું, એટલે તો તમારું ધ્યાન દોરું છું બેટા. પપ્પા તમે આ બંનેને ક્યાં રોકો છો? આ લોકોએ તો ઓફિસને નામે જિંદગી કરી નાખી છે. અરે આ લોકો પાસે મારી માટે ટાઈમ નથી તો તમારી માટે ક્યાંથી હોય? બેટા એ લોકો સમયને સાચવતા નથી, સમયને ગુમાવે છે. સમય જ એને ભાન કરાવે. સારું સારું, હવે તમે આરામ કરો અને હું ઘરનું બધું કામ કરી લઉં. મોટા ભાઈ તમે ક્યારેક તો ફોન કરતા હોય જમાઈને, કે ઉર્મીને આટો પણ આવવા દેતા નથી. રેવાઈને કાંઈ કહેવાય નહીં, અને જમાઈને કહું છું તો કહે છે સમય ના હોય. અને ઉર્મી ત્યાં આવે તો કહે છે રસોઈ કોણ કરે, ઘરનું કામ કોણ કરે, એમ કહે છે. પણ વાર તહેવારે તો આવવા દેવાય ને, પરદેશ રહેતા હોય એ પણ વર્ષે એકવાર તો દીકરીને પિયર મોકલે જ ને. ભાઈ કાંઈ બોલે નહીં અને મને બોલવા દે નહીં, બાકી મોકલવી તો પડે ને. લગ્ન કર્યા ત્યારે તો કેવી ડાઈ ડાઈ વાતો કરતા હતા, હવે એમાંનું કઈ નથી. વધારે કઈ કહેવાય નહીં, કહેવાય વેલામાં મન ટૂંકા થઈ જાય. એને માવતર જવાના ઓરતા ન હોય. સારું આજે જઈને વાત કરું છું, આજે જમાઈને રજા હશે. ભાઈ હું આવું સાથે, તમે કઈ બોલશો નહીં. ના ભાઈ તું કઈ બોલી નાખ, એના કરતા હું જઈ આવું છું. તો હું આવું, તમે કહેતા હોય તો વ્યવહાર બહાર કઈ નહીં બોલું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કવિતાબેન મજામાં ને? કેમ છો, મજામાં તમે? બેટા ઉર્મી મજામાં ને? હા પપ્પા હું તો મજામાં છું અને બધે મજામાં છું. અને મમ્મી તમે કેમ? અચાનક આવવાનું થયું? એ થોડી ફરિયાદ હતી ને એટલે આવવાનું થયું. કેમ, કોની ફરિયાદ? દીકરીને બાપને ઘરે આવવાની ઈચ્છા થાય અને તમે આવવા ન દો એ ઠીક ના કહેવાય. અરે મમ્મી પપ્પા તો સમય ના હોય એટલે, બાકી અમને શું વાંધો હોય? જમાય એ અમારી વાતનો જવાબ નથી. અમે દીકરી સાસરે વળાવી છે, વેચી નથી દીધી. એવી વાત તમારે ના કરવી જોઈએ, અમે એવું કોઈ વર્તન નથી કરતા. વળતા જીવે બોલાઈ જાય તો તમે ન સમજો તો. તમારે વ્યવહાર સમજવો નથી ને અમને શીખવો છો. તમે બધા મર્યાદામાં બોલો, કોઈને મન દુઃખ થાય એવું ના બોલો. તમારી લાગણીને હું સમજી શકું છું, પણ હું છોકરાઓને કહું છું ને તો એ લોકો સમયનું બહાનું કાઢે છે. તો આજ અમે તેડવા જ આવ્યા છીએ, બોલો શું કહો છો? તો પછી અજયને ખબર શું કરવું? હમણાં તો અમને બધી અગવડ બતાવતા હતા અને સદવિચાર સમજાવતા હતા, તમે કઈ નથી કહી શકતા અજયને? અરે એ લોકો મને શું કહે, તમારી મરજી હોય ત્યારે તમે તેડી જાઓ, અને મારી મરજી હશે ત્યારે હું તેડી જઈશ. નહીં મમ્મી, મારે એ રીતે નથી આવવું. તારે અમારી સાથે આવવાનું જ છે, ચાલ તારો થેલો લઈ લે.
રેખા, તું તારા સાસરેથી આવીને કેમ ચિંતામાં રહે છે? પપ્પા, મને મારા સસરાની બહુ ચિંતા થાય છે. એમને મારા સિવાય કોઈ સાથે એમ નથી. તો એમણે સાચા શબ્દો કહેવા જોઈએ ને. અમારે ક્યાં આવું કરવાની જરૂર હતી? મમ્મી, એ બંને ભાઈ એમનું સાંભળે તો નહીં અને ઉપરથી પાછો અપમાન પણ કરે તો શું કરું બેટા? એનો કોઈ ઉપાય બતાવો. કરવાનું શું? એમનો ફોન તો નથી આવ્યો. એવું કઈ હોય તો ફોન આવે ને એમનો. હેલો, હું શાંતિ કોજુ વૃદ્ધાશ્રમ થી બોલું છું. અહીંયા અવિનાશ કાકા છે, એ વાત કરવા માંગે છે. વાત કરો ને. હું તો મારા પપ્પાજી છે અને ત્યાં. હા દીકરા, અજય અને વિનોદ મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે. એ બંને એમ કહે છે કે અમારું કામ તો થતું નથી, તો તમને કોણ સાચવે? પણ પપ્પા શું કામ? અને એમને આવું શું સૂજ્યું? પપ્પા, અમે આવીએ છીએ તમને લેવા માટે. ના ના પપ્પા, હું તમને લઈ જઈશ અને હું મારા પપ્પાને ફોન આપું છું. હા વિનાશભાઈ, હું ને ઉર્વી દીકરી સાથે આવીએ છીએ, તમે ચિંતા ન કરતા. હા મોટા ભાઈ, તમે જાઓ અને એમને લઈ આવો. ચાલ બેટા. કેમ મને જોઈને નવાઈ લાગે છે? બોલો, શું કામ આવ્યો છું? અરે અવિનાશભાઈને મળવા આવ્યો હતો. એ તો થોડા દિવસ પહેલા જ યાત્રામાં ગયા ને. એમનું શું કામ તમારે? હા ખરી વાત છે, અમારી દીકરી ઉર્મી સાક્ષાત ઉર્મિલાનો અવતાર છે. એમની પાસે હોય એટલે યાત્રાધામ જ કહેવાય ને. એટલે અમારા પપ્પા અહીંયા ક્યાંથી હોય? હા એ તો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા એમ જ ને. હવે તમારે અનાથ આશ્રમમાં જવાનું છે. આ વખાણ તો હવે ઉર્મિના નામે થઈ ગયું છે. એણે મને ખાલી કરાવવા મોકલ્યો છે. એ કેમ બને? આ મારા બાપની મિલકત તો અમારી જ કહેવાય ને. તમારી હતી, પણ તમે એના સંતાન મટી ગયા અને ઉર્મીએ એને માવતર બનાવ્યા, એટલે હવે માલિક ઉર્મી છે. એ તો નહીં બને. અમે ક્યાં જઈશું? હું કાલે આવીશ. ચાવી લેવા એકલો આવું કે પછી પોલીસને લઈને આવું? બોલો. અરે ના ના, એવું ના કરો. અમે આવીને વાતચીત કરવા માટે. તમે એવું કઈ ના કરો. પણ ઉર્મીએ ના પાડી છે. તમને કોઈને મળવા નથી માંગતા તમારા પપ્પા. નહીં, અમને એકવાર મળવા દો. અમારે એમની માફી માંગવી છે. એટલો પાવર મારી પાસે નથી. જેટલું હતું એટલું કહી દીધું. કાલે હું આવીશ કબજો લેવા. જય શ્રી કૃષ્ણ. બંને કેમ અહીંયા? પપ્પા, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દીધું. અમે અહમમાં માવતરનો દોષ કર્યો છે. હા પપ્પા, આ ઉર્મીએ પારકા માવતરને પોતાના કર્યા ને અમે પોતાના માવતરને જ તરછોડ્યા. ઉર્મીએ ખરેખર અમારી આંખ ખોલી નાખી પપ્પા.
અમને માફ કરી દો. હવે અવિનાશભાઈને આ ઘરમાં ફાવી ગયું છે, એ ક્યાંય જવા માંગતા નથી, પણ તમે જઈ શકો છો. પપ્પા જોવા મારે ઘર મિલકત કાંઈ નથી જોયું, તમે મહેરબાની કરીને આવો અને ઉર્મીને સમજાવો. હા પપ્પા, અમે તો ઉર્મીની માફી પણ નહીં માગી શકીએ, તમે એને સમજાવીને ઘેરે લાવો. મેં તમને કીધું હતું, યાદ છે, સમય પડખા બહુ પડે છે, આજે તમારો સમય પડખો ફરી ગયો છે. હા પપ્પા, તમારી વાત મને યાદ છે, આજ મને સમજાય છે. મેં કહ્યું હતું કે રસ્તા ઉપર ધ્યાન રાખીને ચાલજો, ઠોકર ન લાગી જાય. લાગી ગઈ ને આ ઠોકર તમને? બેટા, એક બાપ સંતાનોના ઘડતર અને ભવિષ્ય માટે આખું જીવન ઘસી નાખતો હોય છે, અને તમને તમને એની પાસે બે મિનિટ ઊભા રહેવાનો પણ સમય નથી. દીકરાઓ, તમે હંમેશા એવું કહો છો કે સમય નથી, તો સમય લાવશો ક્યાંથી? સમય દુનિયામાં કોઈની પાસે હોતો નથી. બેટા, સમય કાઢવો પડે છે. બેટા, મા બાપ, પત્ની, પરિવાર, એને તમે ગમે એટલું સારું ખવડાવો, સારું પહેરાવો, ઓઢાવો, પણ એને તમારો પ્રેમ અને સમય ન મળે ને તો એને ક્યારે સંતોષ તો ઓળખા નથી આવતો. બેટા બેટા, જિંદગીના કિનારે બેઠેલો એક બાપ, એને બીજું કઈ નહીં પણ પાસે બેસીને પ્રેમના બે શબ્દો આપો ને તો એના શરીરમાં એક નવી શક્તિ ઉત્પન્ન થતી હોય છે. બેટા, અને બેટા, તમે મારા સંતાન છો. એક બાપનું હૃદય એટલું વિશાળ હોય છે કે દીકરા ભૂલ કરીને કાકલુદી કરતા હોય છે ને તો એ બધી ભૂલો એ બાપના હૃદયમાં સમાઈ જતી હોય છે. બેટા, અને બેટા, સંતાનો ગમે એટલી ભૂલ કરે ને તો એની કાકલુદી સાંભળીને ગમે એવો બાપ પણ પીગળી જતો હોય છે. મેં તમને માફ કર્યા બેટા, જાઓ, મેં તમને માફ કર્યા. અવિનાશભાઈ, તમે હતા ને એટલે અમારો સમય પસાર થઈ જતો હતો, પણ તમારા દીકરાને તમારી વધારે જરૂર છે. દીકરાઓ, તમારા પરિવારને તમારો સમય આપજો, તમારા પરિવારમાં ખુશીઓ છવાઈ જશે. દીકરાઓ, હવે અવિનાશભાઈનું ધ્યાન રાખજો, નહીં તો સાંજે ઘર ખાલી કરાવવા આવીશ. અને આ વખતે આવ્યા હતા ત્યારનું શું? કોઈ ઉર્મીના નામે નહોતું કર્યું ભાઈ, આ તો તમને લાઈન ઉપર લાવવાનો કિમ્યો હતો. જા દીકરી ઉર્મી, બધાને માફ કરી દેજો, બધા સંપીને રહે. ઠીક છે જયરાજભાઈ, કવિતાબેન, ઉભદભાઈ, અમે રજા લઈએ, ચાલો બધા.